હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમે જો ચેનલ પર નવા છો તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. થેન્ક યુ. આજે આપણે એકદમ સરળ અને 100% પરફેક્ટ રીતે સુરતી લોચો બનાવવાની રીત જોઈશું, જે ઘરે કોઈ પણ સરળતાથી બનાવી શકે એટલી સહેલી રીત છે અને એકદમ નરમ, એકદમ પોચો, મોઢામાં મૂકતા ઓગળી જાય એવો સોફ્ટ આ સુરતી લોચો તૈયાર થશે. તો સુરતી લોચો બનાવવા માટે સૌ પ્રથમ 250 ગ્રામ ચણાની દાળ લીધી છે મેં. એને સરસ રીતે ધોઈને પલાળી દેવાની છે. 3-4 વખત વોશ કરીને 4 કલાક પલાળવાની છે. 4 કલાક પલાળ્યા બાદ બધું જ પાણી કાઢી નાખવાનું છે અને ફરીથી 2 વખત ધોઈને એને આપણે નવું પાણી અને દહીં સાથે ક્રશ કરીશું. તો એમાં 1 નાની ચમચી હળદર, 1/2 ચમચી હિંગ, એકદમ જાડી 1/2 કપ જેટલી છાશ નાખી છે મેં એમાં, અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતે પતલું ખીરું બનાવવાનું છે અને આને 7 કલાક માટે આથો આવવા માટે મૂકવાનું છે. આમાં મીઠું નથી નાખવાનું, આથો આવી જાય પછી જ મીઠું એડ કરવું. હંમેશા પહેલેથી જો મીઠું એડ કરવામાં આવે તો આથો સરસ નથી આવતો અને આથામાં વાસ આવી જાય છે. તો આ રીતે એકદમ પતલી પેસ્ટ બનાવીને ઢાંકીને 7 કલાક માટે આથો આવવા મૂકી દેવાનું છે. 7 કલાક બાદ આ રીતે એકદમ જ હળવું લાઇટ વેઇટ ખીરું થઈ જશે. જોઈ શકો છો તમે, આથો એકદમ સરસ આવી ગયો છે. આથો એકદમ સરસ આવશે તો જ લોચો સરસ બનશે. જનરલી ઢોકળાની જેમ આ ખીરું ફૂલીને ડબલ નથી થતું, પરંતુ વેઇટમાં એકદમ લાઇટ થઈ જાય છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તીખા સુરતી લીલા મરચાં આવે છે એ એડ કરવાના છે. જરૂર પ્રમાણે પાણી નાખીને મેં ખીરું બનાવ્યું હતું. દહીં અથવા તો છાશ એકદમ થોડી જ એડ કરવાની છે, ફક્ત થોડી ખટાશ આવે એટલા પૂરતી જ. થોડી ખાટી છાશ કે દહીં નાખશો એટલે 7-9 કલાક આથો આવવા દેશો એટલે લોચો બહુ સરસ બનશે. હવે આપણે લોચાનો મસાલો રેડી કરીશું. તો એના માટે 2 ચમચી જેટલું શેકેલું જીરું પાવડર, 1 ચમચી સંચળ પાવડર, 1/2 ચમચી કાળા મરીનો પાવડર, બ્લેક પેપર, બ્લેક સોલ્ટ, રોસ્ટેડ ક્યુમિન પાવડર અને થોડું એમાં રેડ ચીલી પાવડર એટલે કે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. તો આ સુરતી લોચાનો સ્પેશિયલ મસાલો રેડી છે. આમાં તમે ચપટી તજ લવિંગનો ભૂકો પણ એડ કરી શકો, એનાથી ફ્લેવર વધારે સરસ આવે છે. હવે એક બાજુ ઢોકળિયામાં પાણી ઉકળવા મૂકી દેવાનું છે. પહેલાં પાણી ઉકળી જાય પછી જ લોચાને આપણે પ્લેટમાં મૂકીશું. તો આ રીતે લોચાનું થોડું 2 કપ જેટલું ખીરું અલગથી લઈને તેમાં પાણી નાખીને ખીરાને પતલું કરવાનું છે. ખીરું એકદમ જ પતલું રાખવાનું છે. લોચો એકદમ નરમ બને એ જ એની ખાસિયત છે. તો એકદમ લોચો એકદમ ઢીલો અને નરમ બને એના માટે ખીરું એકદમ પતલું રાખવું. આ રીતે હજુ થોડું પાણી એડ કરવું પડશે. પાણી એડ કરીને જરૂર પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાસ મીઠું બધું એડ કરી દેવું અને 2 કપ હોય તો 1/2 ચમચી ઇનો, 1/2 ટીસ્પૂન ઇનો એડ કરવાનો છે. 1/2 ટીસ્પૂન એટલે કે 1.25 ml સ્પૂન છે અને 2 કપ એટલે 400 ml જેટલું ખીરું છે. તો ઢોકળિયાની થાળીમાં તેલ સરસ રીતે લગાડીને તેમાં ખીરું બધું નાખી દેશું. ઇનો નાખ્યો છે મેં, આમાં સોડા નથી યુઝ કર્યો. અને આ રીતે ઢોકળિયામાં થાળીને મૂકીને એની ઉપર મસાલો સ્પ્રિંકલ કરીને એકદમ ફાસ્ટ ગેસ પર 8-10 મિનિટ થવા દેવાનું છે.
7-8 મિનિટમાં લોચો રેડી થઈ જશે. જો તમે મોટી થાળી વધારે પ્રમાણમાં મૂક્યું હોય તો 10 મિનિટ રાખવું, અધરવાઇઝ નાની ડીશ હોય તો 7-8 મિનિટમાં રેડી થઈ જાય છે. તો આ 7 મિનિટ બાદ લોચો રેડી છે. જોઈ શકો છો તમે, સરસ ફૂલી પણ ગયો છે અને તેમ છતાં પણ એકદમ નરમ ઢીલો બનશે. તો લોચો આ રીતનો એકદમ સોફ્ટ નરમ બને એ જ લોચો સરસ બન્યો એની ખાસિયત ગણાય. અને નીચેથી આ રીતે પ્લેટમાંથી તરત જ આવી જાય, સ્ટીક પણ ન થાય. જોઈ શકો છો તમે પ્લેટમાં એટલો ક્લીન આવી રહ્યો છે બહાર. તો આ રીતે લોચાને આપણે પ્લેટમાં લઈને તેની ઉપર તમને ડુંગળી, લસણની ચટણી, કોથમીર, બટર, તેલ, જે પણ ભાવતું હોય એ ઉપર નાખીને સર્વ કરવું. ચીઝ, ફરીથી લોચાનો મસાલો ઉપર સ્પ્રિંકલ કરવો, થોડું બટર અને તેલ બંને નાખીશું. અને ઉપરથી આ રીતે શીંગ તેલ કાચું નાખવાનું છે. અને લોચામાં આદું અને હિંગ નાખ્યા હોવાથી એનો ટેસ્ટ એકદમ જ સરસ આવે છે. ઉપરથી કોથમીર નાખીને એને ગાર્નિશ કરીશું. પર્સનલી હું આમાં સેવ કે ડુંગળી એ રીતનું નથી સર્વ કરી રહી આજે, તીખા મરચા સાથે સર્વ કરવો. તો એકદમ નરમ ખીચા જેવો, રૂ જેવો પોચો વાટીદાળનો ઓરિજિનલ સુરતી લોચો બનીને તૈયાર છે. જોઈ શકો છો તમે કેટલો સોફ્ટ દેખાઈ રહ્યો છે. અને આ લોચાને તમે તમારી મનગમતી ચટણી, તીખી ચટણી અને ઝીણી સેવ સાથે સર્વ કરી શકો છો. અને ડુંગળી પણ સરસ લાગે છે લોચા સાથે. તમે ઉપરથી બટર, ચીઝ, લીલું લસણ તમારા મનગમતા ટોપિંગ સાથે સર્વ કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.